અમરેલી પોલીસે લાલાવદરની વાડીના કુવામાંથી 3 લાશનો ભેદ ઉકેલી લીધેલો છે. અંધશ્રદ્ધાની ખપાટની અંદર આ ખૂની ખેલ ખેલાયેલો હતો. પોલીસે ટ્રિપલ હત્યાનો ભેદ ઉકેલી લીધેલો છે. અંધશ્રદ્ધામાં કઈક માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે અને અંધશ્રદ્ધામાં માનતા લોકો એવા અધમ કૃત્ય કરી નાખતા હોય છે કે જે પાછળથી પસ્તાવા સિવાય કોઈ ઈલાજ જ નથી. ને આવી જ અંધશ્રદ્ધામાં મધ્યપ્રદેશના એક પિતાને પોતાની દીકરી બીમારીથી મોતને ભેટ્યા બાદ ટ્રિપલ હત્યાનો ખૂની ખેલ ખેલી નાખ્યો અને અમરેલી પોલીસે હત્યા, આત્મહત્યા અને અકસ્માતની સમગ્રના મર્ડર મિસ્ટ્રી ઉકેલી હતી. ત્યારે શું છે આ અંધશ્રદ્ધામાં ખેલાયેલા ખૂની ખેલની ક્રાઇમ કુંડળી, જોઈએ આ રિપોર્ટમાં. અમરેલીના લાલાવદર ગામની વાડીના કુવામાંથી 12 જાન્યુઆરીએ 3 લાશો મળી આવી. કુવામાં અકસ્માતે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ અંગે પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવતા ગળું દબાવી હત્યા થઈ હોવાનો ખુલાસો થતા મૃતક મુકેશ દેવરખિયા, તેમની પત્ની ગોરી દેવરખિયા અને જાનુ દેવરખિયા નામની 8 વર્ષની બાળકી, જે મધ્યપ્રદેશના હોય ને ખેત મજૂરી કરતા હોય, ને ત્રણે 3 મૃતદેહો અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી કડીઓ મેળવી. ત્યારે અંધશ્રદ્ધામાં આખી ટ્રિપલ હત્યા થઈ હોવાનો ખુલાસો થયેલો હતો, જેમાં ભૂરા મોહન બામણિયાની દીકરીનું બીમારીના કારણે મોત થયેલ હતું અને મોત પાછળ ભૂરી દેવરખિયાએ તાંત્રિક વિધિ કરેલ હોવાનું અને ભૂરી ડાકણ હોવાનો વહેમ રાખી હત્યારા ભૂરા મોહન બામણિયાએ હત્યાનો પ્લાન કરી લાલાવદર ગામની સીમમાં 3 સાગરીત સાથે આવી ત્રણેયનું ગળું દબાવી હત્યા કરી લાશને કુવામાં નાખી અને નાસી છૂટેલો હતો. જે અંગે અમરેલી પોલીસે મુખ્ય આરોપી સિવાયના 3 આરોપીઓ બબલુ ઉર્ફે પ્યારસિંહ વસુનિયા, મેરસિંહ પારવિયા અને ઇન્દ્ર કિશન વસુનિયાને ઝડપી પાડેલા હતા અને સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયા ટ્રિપલ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ખોલી એસપી હિંકરસિંહે વિગતો જણાવેલી હતી. ગઈ તારીખ 12/1/2024 રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કુવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી. જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા. એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ED દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા, એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને PI LCB અલ્પેશ પટેલ, SOG PI રામચંદ્ર ચૌધરી, PSI ખાંબા કનુભાઈ હડિયા, PSI પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને PSI અમરેલી તાલુકા RG ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા. આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા, લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા, મેરસિંગ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન વસુનિયા, આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે. આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા. એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે, એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે. એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કુવામાં ફેંકી દેવામાં આવે. ટ્રિપલ હત્યાના પકડાયેલા ત્રણેય હત્યારા હાલ પોલીસની ગિરફ્તમાં છે અને મુખ્ય આરોપી ભૂરા મોહન બામણિયાને પકડી પાડવા
પોલીસના ચક્રો ગતિમાન છે અને અગાઉ પણ આ હત્યારાએ કોઈ અન્ય ગુનાઓ કર્યા છે કે કેમ તે અંગે પણ એસપી હિંકરસિંહે જણાવેલું હતું કે અગાઉના ગુનાઓ નોંધાયા નથી ને અંધશ્રદ્ધાનો આંધળા અનુકરણ પાછળ ટ્રિપલ હત્યા કરી છે.